સુરતમાં વેડ રોડ પર બાળકી સાથે દુષ્કર્મ હત્યા કેસમાં કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ખૂબ ઝડપી ચુકાદો આવી જતાં બાળકીના માતા પિતાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો. સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં 7 વર્ષીય બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી. પડોશમાં જ રહેતા નરાધમ મુકેશ પંચાલે 7 ડિસેમ્બરે પોતાના ઘરે બોલાવી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, બાળકી સાથે દુષ્કર્મ બાદ નરાધમે બાળકીની હત્યા કરી પોતાના ઘરના બેડમાં સંતાડી દીધી હતી. બીજી તરફ પરિવાર બાળકીની શોધખોળ કરી રહ્યો હતો. બાળકીની માતાએ પડોશમાં રહેતો નરાધમને પણ બાળકી મળતી નહીં હોવાની જાણ કરી હતી. નરાધમને બાળકી મળી જશે તેવું જણાવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈ ચોકબજાર પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ વિસ્તારમાં તપાસ કરતા નરાધમ મુકેશ પંચાલ પર શંકા ગઈ હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપીએ પોતાના ઘરમાં બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈ પરિવાર સહિત સમાજમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો. ચોકબજાર પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી. ગણતરીના કલાકોમાં જ કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસ અને કોર્ટે ઝડપથી કાર્યવાહી કરી. માત્ર 78 દિવસમાં જ આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારતા પરિવારને ન્યાય મળ્યો હતો. પરિવાર આજે પોતાના સમાજના આગેવાનો સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલય પર પહોંચ્યા હતા અને ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરત મે ઓડિશા કે એક છોટી સી બેટી કે સાથ કુછ દિનો પહેલે દુષ્કર્મ કે સાથ સાથ હત્યા કા જો ગુનાહ દાખિલ હુઆ થા ઉસમે ઠીક 78 દિન મે વો બેટી કે પરિવાર કો ન્યાય દિલાને મે ગુજરાત કી પોલીસ એવં ન્યાય તંત્ર કો સફળતા મિલી હૈ. આજ વો બેટી કે પરિવારજનો સે મેરી મુલાકાત હુઈ. સમાજ કે સભી સામાજિક બંધુઓ સે મિલ કે આને વાલે દિનો મે ભી બેટી કો હાઈકોર્ટ એવં ઉપર કી કોર્ટો મે ન્યાય દિલાને મે સરકાર પૂરી મદદ કરેગી. આજે સુરત શહેરમાં થોડા દિવસ અગાઉ જે દિવસે ચૂંટણીનું રિઝલ્ટ ચાલતું હતું ત્યારે જ સુરતના ચોકબજાર વિસ્તારમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ જોડે જોડે હત્યાનો બનાવ બને છે. હત્યાના બનાવની સાથે જ સમાજના સૌ આગેવાનોને મળવાનું થયેલું. સમાજના આગેવાનોની માત્ર એક જ માંગણી હતી કે દોષિતને કોઈ ભી પ્રકારે કોઈ ભી છૂટ ના મળે અને આ 7 વર્ષની બાળકીને એના પરિવારજનોને ન્યાય જરૂરથી મળે. અને ન્યાય મળવામાં લાંબો સમય ના લાગે તે માટે પોલીસ દ્વારા કડક પગલાં ભરાય અને ઝડપથી તપાસ કરીને ચાર્જશીટ બનીને ન્યાયિક પ્રક્રિયા આગળ વધે. આ અત્યંત દુઃખદ ઘટનામાં સુરત પોલીસની આખી ટીમે રાત દિવસ મહેનત કરી, ગણતરીના દિવસોમાં ચાર્જશીટ દાખલ કરી અને 78મા દિવસે આ બાળકીના પરિવારને ન્યાય અપાવવામાં સુરત પોલીસ અને ન્યાયતંત્ર સફળ થયું. માત્ર 78 દિવસમાં ગુનેગારને ફાંસી અપાવી. આ ઝડપથી ન્યાયની જે પ્રક્રિયા છે
તેના કારણે આવનારા દિવસોમાં આ પ્રકારના ગુનેગારો પર દર બેસાડવામાં એ સંપૂર્ણપણે એ જ કામ આવશે એવું નહીં, પરંતુ ઝડપ પરે જ્યારે આ પ્રકારની ન્યાય મળવા માંડશે અને સજાઓ કડક આ જ પ્રકારે તાત્કાલિક ફાસ્ટ ટ્રેક મોડ પર જો ચાલુ થશે તો જરૂરથી આ લોકોમાં દર પેસાડવા માટે જે બીજા અનેક પગલાઓ છે એમાંનો આ એક પગલો બી ખૂબ મહત્વનો સાબિત થશે. અમારો પ્રયાસ છે કે આ પ્રકારની કોઈ બી ઘટના બને તો એ ઘટનામાં પીડિતને ન્યાય મળે, એના પરિવારજનોએ કોઈ બી પ્રકારના ધક્કા ના ખાવા પડે. આટલો જ મહત્વના બીજા બી બે ત્રણ કેસો જેમાંથી ખાસ કરીને ભાઈ કિશન ભરવાડનો કેસ, તેમાંય ડે ટુ ડે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કઈ રીતે ચાલીને તાત્કાલિક એના પરિવારને જે વચન આપેલું એ વચન અમે ઝડપથી પાલન જરૂરથી કરીશું. બ્યુરો રિપોર્ટ, એસ 24 ન્યૂઝ, સુરત.